ગળપાદર ગામે ગંગેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે આયોજિત શિવકથામાં સનાતન હિન્દુ સમાજ જોડાયું. સમસ્ત હિન્દુ સમાજ એક બને તે ઉદ્દેશ્યથી કથા કરતા શિવકથાકાર શિવપ્રિય જોશી મહારાજ આગામી તારીખ 17-8 કથા વિરામ પામશે. આગામી શિવકથા મુંદ્રા તાલુકાના ભૂજપુર ખાતે યોજાશે. મહાદેવર ઓમ નમઃ શિવાય, જય ભોલેનાથ, જય શંભો. જે પણ સ્વતંત્ર ન્યૂઝ ચેનલ ના જે મીડિયા પત્રકાર સાહેબ શ્રી આવ્યા છે એમનો ખૂબ આભારી છું, અને ગંગેશ્વર મહાદેવના જે જે પણ શિવપ્રેમીઓ છે બધા આભારી છે કે આ સુંદર ગંગેશ્વર મહાદેવના પટાંગણમાં ગળપાદર ગામ મુકામે ચાલતી શિવ મહાપુરાણની કથાની નોંધ લઈ અને અહીંયા ઉપસ્થિત થયા છે બદલ આપ બધાનો ખૂબ આભાર. સાથે મહાદેવ હર ઓમ નમઃ શિવાય. આ સુંદર શિવ મહાપુરાણની કથા જે ગંગેશ્વર મહાદેવમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે થઈ રહી છે, જેમાં જેનો ઉદ્દેશ માત્ર એક જ છે કે સમગ્ર ભારત વર્ષની અંદર અને સમગ્ર વિશ્વની અંદર શિવ સનાતન ધર્મ એની જ્યોતિ ઉજાગર રહે, સાથે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય. જેનો વિપ્ર સાધુ સંત ભક્ત એ બધાના રક્ષાના હિતાર્થે અને વિશ્વની શાંતિ માટે આ સુંદર મહાદેવનું ચરિત્ર ગાયન કરે છે, અને અહીંયા પણ ગાયન થઈ રહ્યું છે. જે પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત આ સુંદર શિવકથા જે 13 દિવસ સુધી ગાયન કરવાની છે, આજે 10મો દિવસ છે. 13 દિવસ સુધી શિવકથા અહીંયા ગાયન થશે. 14મા દિવસે સુંદર ભગવાન મહાદેવની પ્રસન્નતાવાળો શાંતિ યજ્ઞનો કરી અને પછી આગળના સુંદર શિવ મહાપુરાણની કથા અમારી મુંદ્રા ભૂજપર મુકામે ગાયન થવા જઈ રહી છે, અને આમ ગામડે ગામડે નગરો નગર શહેરો શહેર આ શિવકથા ગાયન કરી અને એનો એક જ ઉદ્દેશ છે કે સમગ્ર ભારત વર્ષની અંદર સત્ય સનાતન ધર્મ સંસ્કૃતિ સનાતનની સંસ્કૃતિના સંસ્કારો ઉજાગર રહે, અને સાથે મુખ્ય અમારી આ શિવકથાનો ઉદ્દેશ એ જ છે કે ભારત એ હિન્દુ રાષ્ટ્ર બને, ભારત વર્ષની અંદર ગાયોની રક્ષા થાય, ગાયો જે કટલખાનાની અંદર કપાઈ રહે છે એ અળવી થાય, અને દરેક સનાતની એક ઘર બનાવે તો એક ગાય બના રાખે અને એક બાળકને જન્મ આપે તો એક વૃક્ષ વાવે. આ અમારી આ સત્ય સનાતન ધર્મ અંતર્ગત આ કથાના માર્ગથી ઉદ્દેશ્ય પર્યાવરણ ઇત્યાદિ બધા ઉદ્દેશોને લઈને આ શિવકથાનું ગાયન અહીંયા થઈ રહ્યું છે. ગંગેશ્વર મહાદેવના પટાંગણમાં જે સુંદર શિવ મહાપુરાણની કથાનું ગાયન થઈ રહ્યું છે, ગંગેશ્વર મહાદેવના સંચાલક એ મારા વિજયસિંહ જાડેજા બાપુ, એમનો પણ ખૂબ સપોર્ટ છે, સાથે પૂજારી શ્રી પુરુષોત્તમગીરી બાપુ, સાથે મારા બેન જિજ્ઞાબેન ગોસ્વામી એમનો પણ ખૂબ સાથ સહકાર છે, બીજા અમારા આહિરાજ સમાજ, દરબાર સમાજ, બ્રાહ્મણ સમાજ ઇત્યાદિ ઇત્યાદિ તમામ 18 વર્ણના અને 18 આલમના લોકો સુંદર મહાદેવની કથાનો શ્રવણ લાભ લઈ રહ્યા છે. ખૂબ શ્રદ્ધા ભાવથી આ સુંદર કથા સાંભળી રહ્યા છે, અને હું એમના બધાનો ઋણી છું, બધાનો આભારી છું. ખૂબ ખૂબ સાથ સહકાર સહયોગ મળી રહ્યો છે, મારી ખૂબ સેવા કરી રહ્યા છે, ખૂબ આદર કરી રહ્યા છે, ખૂબ સત્કાર કરી રહ્યા છે, અને મારો પરિચય આપતા કહું તો હું આમ એક બ્રાહ્મણ કુળમાંથી આવું છું. મારું નામ છે જોશી વિષ્ણુ પ્રસાદ, અને અમારી બ્રાહ્મણોની શાખામાં અવધિ સહસ્ત્ર જોશી બ્રાહ્મણ છું, અને પહેલાં 12 સાયન્સ સુધી અભ્યાસ કર્યો, પછી સંસ્કૃતનો અભ્યાસ કર્યો, વેદ વેદાંત ઇત્યાદિ શીખી અને શિવ મહાપુરાણનું અધ્યયન કરી, અને છેલ્લા 13 થી 14 વર્ષથી શિવ મહાપુરાણની કથા ગામડે ગામડે જે પણ પ્રકારની સગવડો મળે એ સગવડોમાં ગાયન કરું છું. ગાયન કરવાનો એક જ ઉદ્દેશ છે કે સમગ્ર ભારત વર્ષની અંદર સત્ય સનાતની ધર્મ સંસ્કૃતિના સંસ્કારો આવનારી પેઢીમાં ઉજાગર રહે, આજ અમારો હેતુ છે. તો એ મારું વતન કહીએ તો ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા જિલ્લાનું કાંકરેજ તાલુકાનું ખીમાણા કરીને ગામ છે, અને મારું કામ શિવ મહાપુરાણની કથાનું છે, અને કથા ગાયન કરતાં કરતાં આજે નાની મોટી શિવ મહાપુરાણની કથામાં આજે આ ગળપાદર મુકામ ક્ષેત્રે 259મી શિવ મહાપુરાણની કથા ગાયન થઈ રહી છે. જે કથા અહીંયા સતત 18 તારીખ સુધી ચાલશે, 19 તારીખે રક્ષાબંધનનો એનો વિરામ થઈ, અને 20 તારીખથી પાછી ફરીથી અમારી આગામી શિવ મહાપુરાણની કથા મુંદ્રા કચ્છ ભૂજપર ગામે મંગલેશ્વર મહાદેવના સાનિધ્યમાં જેનું ગાયન થવા જઈ રહ્યું છે, અને ત્યાર પછી આગળની કથાઓ ક્યાં ક્યાં હશે એ અમારી એક યુટ્યુબ ચેનલ ચાલી રહી છે. સોશિયલ મીડિયાની અંદર શિવપ્રિય જોશી મહારાજ યુટ્યુબ ચેનલ, જે ચેનલને આપ સબસ્ક્રાઇબ કરશો તો અમારી આગામી જ્યાં જ્યાં પણ શિવ મહાપુરાણની કથાઓ ચાલતી હશે ત્યાંની માહિતી મળશે, અને એ ચેનલની અંદર
મારો નંબર પણ આપેલો છે, એમાંથી આપ નંબર મેળવી અને આપ સંપર્ક કરી શકો છો. એ મારા મોબાઈલ નંબર ઉપર એક વોટ્સઅપ ગ્રુપ ચાલે છે, વોટ્સઅપ ગ્રુપમાં શિવ કથા માત્ર સત્ય સનાતની ધર્મ પ્રેમી માટે આવું એક વોટ્સઅપ ગ્રુપ ચાલે છે, એની અંદર આપ જોડાઈ અને અમારી આગામી જ્યાં જ્યાં પણ શિવ મહાપુરાણની કથાઓ હશે એની માહિતી આપ સુધી મળશે એવી તમામ શિવપ્રેમી સનાતની શ્રોતાઓને નોંધ લેવા માટે નમ્ર પ્રાર્થના સાથે બધાનો ખૂબ ખૂબ આભાર. ગંગેશ્વર મહાદેવનો પણ આભાર, મીડિયા મિત્રોનો પણ આભાર, અને જ્યાં પણ દેશ અને દુનિયામાં જે જે પણ શિવપ્રેમીઓ છે એ બધાનો ખૂબ ખૂબ આભાર સાથે ધન્યવાદ. મહાદેવ હર, ઓમ નમઃ શિવાય, જય ગંગેશ્વર મહાદેવ. દાદા તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા દાદાની તબિયત ખરાબ છે, તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે. બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે, જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે, જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ. આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ. મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો. આ દ્રઢ સંકલ્પ અમારો છે. ભારતીય મેલેરિયા બહુ ખરાબ છે.